તો હેલો ગાઈસ, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો આજે આપણે એક એવો વિડીયો લઈને આવી ગયા છીએ જે લોકો મને બધા પૂછતા હોય છે કે તમે રીલો ક્યાં બનાવતા હો છો, એવું તો કઈ જગ્યાએ એવું ખંડેર છે. તો એ ખંડેર મારા ઘરેથી મિનિમમ કેટલા મીટર હશે? 600-700 મીટર જેટલો દૂર હશે. 500 મારા ઘરથી એકદમ નજીક છે અને એ વસ્તુ આવી વઢવમાં. તો આજે આપણી સાથે જોડાયા છે મયુરભાઈ ફરીથી. મયુરભાઈ તો જોડાયેલા જ છે છેલ્લા 6-8 મહિનાથી. આજે ની ક્યાં વાત કરે છે? એમ કે ના 6-7 મહિનાથી જોડાયા છે મયુરભાઈ. સાલે કો બમ સે ઉડા દુંગા એક બાર હાથ મે આ જાય તો. લોકોની પેલી શું કહેવાય, કમેન્ટો આવતી હતી કે ભાઈ તમે વિડીયો ક્યાં બનાવો છો. એટલે વિડીયો અમે લોકો બનાવીએ ખંડેરમાં. આ બધી કંપનીઓ હતી પહેલા, પણ સરકારે બંધ કરાવી દીધી. એના પછી અમારા માટે બેસ્ટ લોકેશન છે. આ એક વર્કશોપ હતું પહેલા બહુ મોટું. પેલો તો પેલું તું કે પેલો કેમ ભાગી ગયો? તું કૂટે જાલા. એની ગર્લફ્રેન્ડ ના પાડે વિડીયો નહીં આવવાનું. એવું રશિયન હોય એની ગર્લફ્રેન્ડ. બહુ તેજ હો રહ્યો હે. કેનેડામાં રહે. ઓહો, રોજ પૈસા મોકલાઈને. આપણે પેલા 500,000 ની ના ચાલે, ડોલર આવે એને. કેનેડામાં ક્યાં ડોલર ચાલે છે? એવું જે બી હોય ત્યાં કંઈક બીજી કરન્સી છે. કોઈ બી હોય, ડોલર તો અમેરિકામાં છે. ડોલર તો આપણા આવશે યુટ્યુબમાં. આપણી પબ્લિક લાવશે. પબ્લિક લાવશે. અને બીજી વાત એ છે કે ગરમીનું ખૂબ જ ધ્યાન રાખો. અત્યારે 45-46-44 પારો ચડતો હોય છે ઉનાળામાં. એટલે પાણી વધારે પીવો, છાશ વધારે પીવો, અને 12-5 ભાઈ ક્યાંય નીકળશો જ નહીં. મારી તો આટલી જ સલાહ છે. જો અમે તો નીકળ્યા, પણ અમારે થોડો કામ ધંધો. અને હા, તમારે પણ નીકળવું હોય ક્યાંક કામ ધંધો કરવા, તો મોઢે રૂમાલ રાખો, ટોપી પહેરો, માથે ટોપી રાખો, ચશ્મા પહેરો ભાઈ, ચશ્મા પહેરો, અને પાણી અડધો કલાકે 10 વાળી બોટલ આખી પી જાઓ. ઓકે, ધ્યાન રાખો. અને ગાડી હોય તો ત્યાં સુધી ગાડીમાં જ ફરજો. ગાડી વાળાને તો જલસા છે, તો ગમે ત્યાં નીકળે એસી ફૂલ કરી. જરૂરિયાત પૂરતી તો વસ્તુ જોઈએ. માર ઘેર તો કુલર, ખાલી 5,000 વાળું કુલર, તો એસી જેવી હવા હાલે. પણ તારો રૂમ નાનો હશે એટલે કુલર જરૂર. બહુ મસ્ત ઠંડી હવા આવતી હશે. અમારા ઘરમાં શિયાળામાં મજા આવે. શિયાળામાં તો તું આ જડેશ્વર વાળા પટ્ટે જાય ને ખાલી આપડે શિયાળામાં, તો હું તને 501 રૂપિયો આલુ. કેટલા ફૂલ શિયાળામાં કેટલા વાગે રાતના ટાઈમે જવાનું? એટલી ઠંડી લાગે ને બોસ, કમ જેની હદ નહીં. તું સ્વેટરો ગમે એટલું પહેર્યું હોય ને તો તને બહુ ઠંડી લાગે. 500 લાગે ને. જો ભાઈ, શિયાળો આવશે હવે, ચોમાસું આવશે પછી શિયાળો આવશે, બરોબર? એટલે આ શરત યાદ રાખજે આ વિડીયો. અને જો અમે ભૂલી જઈએ એટલે તમે કોઈ બી વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કે ડીપી ભાઈ, તમે મયુરભાઈને ચેલેન્જ આપીએ તો શિયાળો આવી ગયો કે અહીં ઉભા રોડે જવાનું છે. ચાલતા કે એક્ટિવા પર? એક્ટિવા ઉપર. હા બસ, અને તું એ વિડીયો લેજે કે મયુરભાઈએ ચેલેન્જ પાસ કરી લીધો 500 વાળી. હા, અને આમ રોકડા આમ 500 આપતા તને આમ બતાવીશ કે લે ભાઈ આ 500 રૂપિયા, બરોબર તારા? ઓકે. હા, એટલા રશિયનનો વિડીયો કોલ ચાલુ. એ ઓલા દિવસ આવ્યો તો કે આ શું છે, અને આજે આવ્યો તો કે આ તો લે રશિયન જોડે વાત કર. શરમાય છે છોકરો. હજી આપણી સાથે એક બીજો માણસ ઉપસ્થિત થવા જઈ રહ્યો છે થોડી વારમાં. એ હજી ગેટ જ પહોંચ્યો છે. જ્યારે ફોન કર્યો ત્યારે કે ગેટ જ પહોંચ્યો. ફરીથી ફોન કર્યો. હવે પૂછાવો કે આપ શબ્દો ના બોલે તો સારું. ના, આપ શબ્દો બોલશે તો યાર તું તું એવું મૂકી દે. તું જય માતાજી. ઉપાડ હેડ આવવા નથી, કાં તો ઉપાડશે જ નહીં. હવે એને એમ કે કંઈક મંગાવશે આ લોકો પાણીની બોટલ ને એવું નહીં ઉપાડતો હોય. પાછો કર, પાછો કર, બધા નક્કી ગાળો મારશે. પણ આવી ગયો રસ્તામાં છે. શું છે કેડી આઈ ને લ્યા. એની ગર્લફ્રેન્ડ રશિયન છે. એવું ક્વિટઝી હર્નાન્ડિસ નામ હોય ક્વિટઝી.
બધા કેવા ભેગા થયા નહીં, એમએસ કેડી ડીપી નહીં ના ઉપાડા ભાઈ પતિ ગજબ બેઇજ્જતી હે. એમએસ કેડી ડીપી ચલો ભાઈ, તો વિડીયોની તૈયારી કરીએ. હવે તૈયારી કરીએ ને પેલું આવે ત્યાં સુધી રિહર્સલ કરીએ, રિહર્સલ કરી લઈએ અને પછી આગળ આગળ બતાવું. તો જોતા રહેજો, હજી બીજા બધા ઘણા બધા લોકેશન છે, હું તમને બતાવું હમણાં આગળ. સો ગાઈસ, શૂટની તૈયારી થઈ ગઈ છે, મયુર હવે વિડીયો બનાવશે. ચાલો ચાલુ કર. બધો બધી બેબી ડોલ બધો બધી નહીં આવે, હું કરી દઈશ. એટલે તું રેડી? હો, થ્રી ટુ કર. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? भिखारी नहीं है, बहुत पैसे अपने पास. मोटी जान मोटा पैसा, दिखा दो कोई मारे जैसा. પક્ષીઓ બી એટલા બધા હોય એમ, પાક નાખું છું એમ. પાણી પીવડાય નકર હું મરી મરી જઈશ. કેમ ઝાડા થઈ ગયા હતા, 200 પાવર ની 3 ગોળી ખાઈને આવ્યો. સો હેલો ગાઈસ, હું વિડીયો બનાવીને ઘરે આવતો રહ્યો છું, કેમ કે ગરમી બહુ છે બહાર. 47 ડિગ્રી ગરમી છે. શર્ટ બટ બધું ભીનું થઈ ગયું હતું, શર્ટ બદલી નાખ્યું આવીને, અને અંદર બધા સૂઈ ગયા છે, એસી ચાલુ કર્યું. હવે આપણે બી અંદર જઈને સૂઈ જઈશું. તો ત્યાં સુધી મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.